બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચામઠણ ગામે મોબાઈલ ટાવર મંજૂર કરવા માટે મામલતદારને આવેદન પત્ર આપ્યું. વિજયનગર તાલુકાના ચામઠણ ગામ અંતરિયાળ અને ડુંગરાળવાળો વિસ્તાર હોય, હાલ કોઈપણ પ્રકારના મોબાઈલ ટાવર કે ટેલિફોન સુવિધા કે ઇન્ટરનેટ લાભથી વંચિત રહી ગયેલ છે. જેના કારણે હાલ ચાલી રહેલા કોરોના મહામારીમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ઘરે બેઠા ટીવી માધ્યમથી તથા ઇન્ટરનેટ પરથી મોબાઈલ દ્વારા શિક્ષણ આપવાનું ચાલુ છે. ત્યારે ગામમાં મોબાઈલ ટાવર કે ટેલિફોન સુવિધા કે ઇન્ટરનેટની સુવિધા ના હોવાના કારણે આ લાભથી વંચિત રહે છે અને ગ્રામ પંચાયતમાં સરકારી કોઈપણ પ્રકારની ઇન્ટરનેટની સુવિધા ન હોવાથી ગામના લોકોને 7-12 તથા 8-6 તથા રેશન કાર્ડની કૂપન તથા બેરોજગારોની ઓનલાઈન અરજી કરવા તથા આવી ઓનલાઈનની સુવિધા મેળવવા માટે ગામના તમામ લોકોને 7-8 કિલોમીટર દૂર જવું પડે છે. મહિલાઓની પ્રસૂતિ સમયે ખૂબ જ તકલીફ પડતી હોય ગ્રામજનો 108 ઇમરજન્સીની સેવાથી વંચિત રહી જાય છે. આવા પ્રકારની સુવિધા ના મળતા આજે ચામઠણ ગામના આગેવાનો દ્વારા વિજયનગર મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું હતું. લલિત ડામોર, ZSTV, વિજયનગર. વિજયનગર તાલુકાનું મારું ચામઠણ ગામ અંતરિયાળ વિસ્તારમાં આવેલું છે. અત્યારે સરકારશ્રીના કોરોના મહામારીના કારણે શિક્ષણથી અમારા બાળકો વંચિત રહે છે, જેથી અમને ઇન્ટરનેટનો આવો કોઈ લાભ મળતો નથી. બેરોજગારને ફોર્મ ભરવું હોય તો 7 કિલોમીટર દૂર જવું પડે છે, જેથી અમે આજે મામલતદારશ્રીને વિજયનગર આવેદનપત્ર આપીએ છીએ, જેથી અમારું કામ સરકારશ્રી ધ્યાનમાં લે અને સત્વરે અમારું કામ થાય તેવી અમારી ગ્રામજનોને વિનંતી છે. કેટલા સમયથી આ તકલીફ પડી રહી છે આપને? સાહેબ, ભારત દેશ આઝાદ થયા ત્યાંથી. શું મામલતદારને રજૂઆત કરવામાં આવી?